ગ્લોબલ માર્કેટથી સંકેતો ઠીકઠાક. ગિફ્ટ નિફ્ટી આશરે 40 પોઈન્ટ ઉપર. એશિયામાં મિશ્ર કારોબાર, ત્યાં જ દરોમાં કાપની આશાએ અમેરિકાના બજારમાં ગઈકાલે 1% સુધીનો આવ્યો વધારો. S&P 500 અને નેસ્ડેકમાં સતત ચોથા દિવસે જોવા મળી તેજી. તો યુરોપિયન સેન્ટ્રલ બેન્કોએ આ વર્ષે વ્યાજદરમાં બીજીવાર 5% કર્યો કાપ. ECB બાદ આવતા સપ્તાહે ફેડ પણ વ્યાજદર ઘટાડે તેવી આશાએ સોનાની ચમક વધી. આશરે 2% તેજી સાથે નવા શિખરે પહોંચ્યો ભાવ. કોમેક્સ પર $2560 પાર નોંધાયો કારોબાર. ત્યાં જ ક્રૂડમાં પણ 2% આવ્યો ઉછાળો. તો ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી વધી. ખાનપાનની વસ્તુઓની કિંમત વધવાથી મોંઘવારી 3.5% વધી 3.65% પર પહોંચી. પણ IIPમાં સુધારો. 4.8% દરે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શને પકડી ગતિ. અડાણી ગ્રુપે સ્વિસ કોર્ટ મુદ્દે હિડનબર્ગના તમામ આરોપોને નકાર્યા. કહ્યું તમામ આરોપો નિરાધાર અને તર્કહીન. કોઈ પણ અકાઉન્ટ કોઈ ઓથોરિટી તરફથી નથી કરવામાં આવ્યા સીઝ. ગઈકાલે હિડનબર્ગે કર્યો હતો દાવો. ગ્રુપના 6 સ્વિસ બેંક ખાતામાં જમા થયેલ $31 કરોડથી વધુની રકમ થઈ ફ્રીઝ. BPCLના શેર પર રહેશે બજારની નજર. કંપનીએ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે JV આપી મંજૂરી. સાથે જ કોચી કોઇમ્બતુર કરૂર પાઇપલાઇનની ક્ષમતા વધારવા માટે આશરે 1140 કરોડ રૂપિયાનું કરશે રોકાણ. અને લોજિસ્ટિક્સ કંપની વેસ્ટર્ન કેરિયર્સનો આજે ખુલશે IPO. 163 થી 172 રૂપિયા વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. આશરે 490 કરોડ એકત્ર કરવાની યોજના. એન્કર રોકાણકારોએ લગાવ્યા 148 કરોડ રૂપિયા.